નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 ના સંસ્કૃત વિષયમાં જે લેખનમ કરીને બીજું ચેપ્ટર છે એનો અભ્યાસ કરવાના છીએ. લેખનમ, લેખનમ એટલે લખવું. લખતી વખતે સંસ્કૃત ભાષામાં કઈ કઈ કાળજી રાખવી, કોઈ પણ ભાષા છે એની આપણે શરૂઆત કરીએ યાદ કરો તો ગુજરાતી જયારે શીખાય ત્યારે સૌથી પહેલા તમને એના મૂળાક્ષરો શીખવવામાં આવ્યા, એના એક એક અક્ષરો એ તમને શીખવવામાં આવ્યા હતા, કકો એનું શીખવવામાં આવ્યું. એવી જ રીતે સંસ્કૃત ભાષા છે એનો આપણે મૂળાક્ષરોનો આજે અભ્યાસ કરવાના છે. સંસ્કૃત ભાષામાં આપણે જે જે મૂળાક્ષરો છે, તમે હિન્દી તો શીખેલા છો એની જેવા છે, એના મૂળાક્ષરોના વળાંક હોય છે. એટલે તમને લખતી વખતે બહુ બધી કાળજી રાખવાની જરૂર નહીં પડે, કારણ કે તમે ગુજરાતી અને હિન્દી આ બંનેના મૂળાક્ષરોને જોયેલા છે. તમે જોતાની સાથે સાથે મૂળાક્ષરોને ઓળખી જશો. છતાં પણ આજે આપણે સંસ્કૃત ભાષા અને એના મૂળાક્ષરો એના વિશે કોઈ માહિતી મેળવીએ. સંસ્કૃત ભાષા છે એ દેવનાગરી લિપિમાં લખાય છે. આ જે લિપિ છે ને, આ લિપિને નામ આપવામાં આવ્યું છે દેવનાગરી. આપણી જે માતૃભાષા છે, તમારી અને મારી માતૃભાષા કઈ? ગુજરાતી. આપણી માતૃભાષા છે એ માતૃભાષાની લિપિ એ પણ દેવનાગરી છે, અને એ દેવનાગરી હોવાથી એ લિપિમાંથી જ એ આવી હોવાથી શિરોરેખાને બાદ કરીએ, આને શિરોરેખા કહેવાય. અક્ષરોની ઉપર જે રેખા કરવામાં આવી છે શિરોરેખા કહેવાય. શિર એટલે ઉપર મથાળી કરવામાં આવતી રેખા, એ શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. દેવનાગરી લિપિ સંસ્કૃત ભાષા જે એમાં લખાય છે એ લિપિ દેવનાગરી. આપણી માતૃભાષાના ઘણા બધા મૂળાક્ષરો છે દેવનાગરી લિપિમાં લખાય છે, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી. તમે આરામથી સરળતાથી સમજી શકો એમ છો. કેટલાક મૂળાક્ષરોના વળાંકમાં થોડી ભિન્નતા જોવા મળે છે, કેટલાક મૂળાક્ષરો છે એના વળાંકમાં થોડી ભિન્નતા જોવા મળે છે. ચાલો આપણે સમજીએ. ઘ સૌથી પહેલા મેળવું છે એ ઘ. અહીંયાથી આમ શરૂ થાય અને ઘ લખાય. ઘ માં શરૂઆત અને શિરોરેખા આ બંને સમાંતર હશે. જ્યારે ધ તમે કાઢો છો ત્યારે એ શિરોરેખા છે થોડી નીચેના ભાગે આવશે, એટલે ધરી બાજુનો જે લીટો છે થોડો નીચે આવશે અને ઉપર આગળના ભાગમાં મીંડો આવશે. તો સમાન સમાન અક્ષરો જે છે એને બાજુમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરીને આપણને ખબર પડે. વળી તમે એમ કહેશો અક્ષર આમાં પ્રકારની શરૂઆત પછી કેમ મૂકી, સમાન લાગતા અક્ષરો બાકી તો તમને ખબર જ છે, તમે જોયેલા છે. ત્યારબાદ છ. તો છ આપણે જનરલી આમ લખીએ છીએ, પરંતુ અહીંયા શિરોરેખા કરવા માટે ઉપર એક લાઈન કરવામાં આવે છે. લો આ લો છે, જે ગુજરાતીમાં આપણે ભ લખીએ છીએ એવી રીતે અહીંયા આપણે લ લખી શકીએ છીએ. ચ, ચકલીનો ચ હશે. પછી જ, જમદાન. ત્યારબાદ ય. આ વર્ણ છે ને એ નાશિકા વર્ણ છે, જે તમારી ટેક્સ્ટબુકમાં કે હિન્દીમાં અને મૂળાક્ષરમાં તમને લખેલું જોવા મળશે, પરંતુ કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે એને એનું ઉચ્ચારણ નહીં ખબર હોય. આ નાશિકા ઉચ્ચારણ છે, ય નાખી એને બોલાય. ત્યારબાદ ગ્નો, જ્ઞાન વાળો ગ્નો. ટ, ઠ છે. ત્યારબાદ અહીંયા ઢ છે. ઢ અને દો આ બંને થોડા સમાન લાગતા અક્ષરો છે, તો ધ્યાન રાખો ઢ છે એમાં લીટો છે બહાર કાઢવાનો નથી, અને દો ગળાવે તો એમાં એ લીટો છે બહાર આવશે. પછી પ અને શ બંને ચડતા છે. આ મૂર્ધન્ય શ છે, જેને તમે પાટ્યો છો ષટકોણનો શ કહ્યો છો, એ પ અને શ એ જોઈ લે. ફ, ક અને ફ થોડાક સરખા લાગે છે, અને ન આ ત્રણેય અક્ષરો થોડાક સરખા લાગે છે. ફોમાં શું હોય છે કે જે લીટો હોય છે આગળ એ સીધો હોય, અને પછી આવી રીતે આમ ફો બનાવવામાં આવે છે. ઘણો ઘણોમાં પેલું એક આમ અર્ધબિંદુ અર્ધ વર્તુળ, અને ત્યારે એની બાજુમાં લીટો એવી રીતે વ કરવામાં આવે છે, ઘણો કરવામાં આવે છે. ત્યારબાદ વ અને બ એ બંને સમાન લાગતા અક્ષરો છે. વ અને બ, વમાં અને બમાં એટલું પરિવર્તન છે કે વમાં વચ્ચે લીટો આવતો નથી, જ્યારે બમાં વચ્ચે લીટો આવે છે. ગુજરાતીનો બ કેમ લખે છે આપણને ખબર છે, એનાથી આ ભિન્ન છે. ત્યારબાદ ક, ફની જેવો છે. ક, ક માં આગળ પહેલું જે આવે છે એ પણ રાઉન્ડ આવે, ને છેલ્લે પૂરું થાય ત્યાં પણ રાઉન્ડ આવે. પછી ક્ષ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ. ત્યારબાદ ર, રમકડાનો ર. ત્યારબાદ સ, સસલાનો સ, મીંડાવાળો સ. ખ,
વિદાવર અક્ષર અને અક્ષર એટલે સમાન લે કે અહીં આપણે લ કરેલો હોય ને પછી એમાંથી એમાંથી બાજુમાં વ કરેલો હોય એ બંનેને એકદમ જોઈન્ટ કરી દેવામાં આવે એટલે ખ જેવું ઉચ્ચારણ તમને લાગે કે ખ જેવું તમને ખ થાય ય યદી ય છ ય જેવું જ થ હશે બાર બે આપણે એક બાર આપણે એવું કહેવામાં આવે બરાબર ય યદી નો ય અને પ બે માં ઘણી છોકરાને તકલીફ હોય છે ને એ કહેવામાં એનું પેટ બહાર કાઢો કે એ બહાર કાઢો ય આગળ છે ને ખ એકદમ પછી મ પછી ભ ડ આ રણ છે આની જેમ છે આ કે મશીન આપણે લખેલો હોય છે પણ આપણને એનું ઉચ્ચારણ ખબર નથી હોતી એમ આનો ઉચ્ચારણ પણ ખબર હોતી નથી આ છે ઉંગો નાસિકા પર છે ઉંગો ઉંગો એ યાદ રાખજો પછી ઝ ઝગડા ને ઝ હ હાથ ત નો ત્ર ત્ર ક્રમમાં છે જે પહેલા છે પ્રકારની આવે છે હવે બપાર એ બધા અલગ છે જોજો અ છે આ છે ઈ દીર્ઘ આ એ છે જો એમ ઉપર રીટો કરવાનો એમાં ઉપર રીટો કરવામાં આવતો નથી પણ અહીં જે છે અહીં જે કરવામાં આવે છે એમાં ફક્ત ને ફક્ત ઉપર એક જ રીટો કરવામાં આવે છે ત્યારબાદ ગુરુ એ પણ સ્વરમાં ગણતરી થાય છે ગુરુ એટલે માટે ગુરુ પણ ત્યાં લેવામાં આવ્યું છે તો આવી રીતે જે વર્ણમાળા છે એને તમે શીખી શકો છો અસ્તુ